રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ સક્રિય. અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટા, પડવાની વકી. માછીમારો દરિયો ન ખેડે. રાજ્યના 133 તાલુકામાં પડ્યો વરસાદ. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5 ઇંચ, રાજકોટના લોધીગામાં 2.5 ઇંચ વરસાદ. રાજ્યમાં સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ યથાવત. ભરૂચમાં વરસાદ બાદ ભરાયેલા પાણીથી વધી મુશ્કેલી. ખુલ્લી ગટરમાં લોકો થઈ રહ્યા છે ગરકાવ. ગાંધી બજારમાં ખુલ્લી ગટર બની જોખમી. અનેક લોકો ગટરમાં પડ્યાના વિડીયો આવ્યા સામે. ભરૂચમાં વાલિયા નજીકથી પસાર થતી કીમ અને ટોકરી નદીમાં જળસ્તર વધ્યું. 10 ગામડાઓને એલર્ટ કરાયા. આમોદ નજીકથી પસાર થતી ઢાંઢર નદી ભયજનક સપાટી 102 ફૂટ નજીક 101 ફૂટ પર પહોંચી. અંકલેશ્વરમાં 4.5 ઇંચ વરસાદ. જળબંબાકારની સ્થિતિ. અંકલેશ્વરથી હાંસોટને જોડતા માર્ગ પર કડકિયા કોલેજ નજીક પાણી ભરાઈ ગયા. વાહન વ્યવહાર પ્રભાવિત. ભરૂચના મોટા નાગોરી વાડમાં મકાન ઉપર વૃક્ષ ધરાશાયી થતા 2 મકાનોને નુકસાન. ઘટનામાં કોઈ જાનહાનિ નથી. નવસારીના મીંઢોડા નદીમાં પાણી વધતા મરોલી ગામમાં ભરાઈ ગયા પાણી. નદીમાં પાણીના પ્રવાહના કારણે 50થી વધુ ઘરોમાં પાણી જ પાણી. નવસારીના પોંસરા ગામની મીંઢોડા નદીમાં પાણીનો પ્રવાહ વધતા એનડીઆરએફની ટીમોનો લેવાયો સહારો. 3 દિવસથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી હતી. તંત્રના પણ પહોંચ્યું ઘટનાસ્થળે. નવસારીમાં પૂર્ણા અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી. નીચાવાડા ગામના પ્રશાસનને સતર્ક રહેવાની સૂચનાઓ. રંગુનગર માછીવાડ વિસ્તારમાં પાણી ઘૂસે તેવી શક્યતા. બિલીમોરાના 27 ગામમાંથી લોકોનું સ્થળાંતર. નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદીના કિનારા પર આવેલા ગામોમાં પાણી યથાવત. કલમઠા ગામમાં કેડસમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી. મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા 7 ફળિયાને અસર. નવસારીમાં પૂર્ણા નદી ગાંડીતુર. પૂર્ણા નદીની ભયજનક સપાટી નજીક વહી રહી છે. નદીનું જળસ્તર વધતા નવસારી નગરપાલિકા તંત્ર એલર્ટ. મિથિલા નગરી, રંગૂનનગર, મચ્છી માર્કેટ સહિતના વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી. નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ. પૂર્ણા નદીની આસપાસના વિસ્તારમાં તકેદારીના પગલાં લેવાયા. નવસારી શહેરમાં 200થી વધુ લોકોનું સ્થળાંતર. નવસારીના ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસ્યા પાણી. નીચાવાળા વિસ્તારમાં ભરાતા તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની કામગીરી પણ શરૂ કરાઈ. વડોદરામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના પગલે લહેરીપુરા સહિતના નીચાવાળા વિસ્તારમાં પાણી. રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. વડોદરાના હરણી રોડ પર પડ્યો ભૂવો. પંચમહાલ દાહોદને જોડતા વડોદરાના મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. વરસાદના કારણે અનેક સ્થળોએ પડ્યા ભૂવા. વાહન ચાલકોને ભારે હાલાકી. કચ્છના મુંદ્રાના જરામસર તળાવના બધામણા સમય યુવક ડૂબ્યો. ધારાસભ્ય અને ગામના લોકોએ પાણીના બધામણા કર્યા. 15 વર્ષ બાદ તળાવ ઓવરફ્લો થતા પાણીના કર્યા હતા બધામણા. કચ્છમાં ભારે વરસાદના કારણે પુલ તૂટ્યો. મુંદ્રા જૂના બંદર જવાનો રસ્તો બંધ. રસ્તો બંધ થતા વાહન વ્યવહારને અસર. 2 માર્ગીય રસ્તામાં એક તરફ પાણી ભરાયું તો બીજી બાજુ પુલ તૂટી ગયો. કચ્છમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. મુંદ્રા, અંજાર, ભૂજબાજ, નખત્રાણા અને માંડવીમાં ધોધમાર વરસાદ. નીચાવાળા વિસ્તારો પાણી પાણી. સ્થાનિકો મુશ્કેલીમાં. ગીર સોમનાથના પ્રાચીન તીર્થમાં સરસ્વતી નદીમાં પૂર આવતા અડધું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ. માધવરાય મંદિર આસપાસ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ગીર સોમનાથના પ્રાચીન તીર્થમાં સરસ્વતી નદીમાં ઘોડાપૂર. પ્રાચીન તીર્થના નીચાવાળા વિસ્તારમાં ઘૂસ્યા પાણી. મોક્ષ પીપળા નજીકના તમામ મંદિરો પાણીમાં ગરકાવ. સરસ્વતી નદી ભયજનક સપાટીએ પહોંચી. અમદાવાદના સાણંદના સ્થાનિકોમાં ગામમાં પાણીના નિકાલ માટે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત. ગામમાં પાણીના નિકાલ ન થતા ગામના લોકોએ કર્યું સ્થળાંતર. અમદાવાદમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ નથી ઓસર્યા પાણી. સરસપુરના કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. ડ્રેનેજ લાઇન ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. અમદાવાદમાં ઇન્ડિયા કોલોનીના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી. લોકોના ઘરમાં પણ પાણી ભરાયા. તંત્રની કામગીરીથી લોકોમાં નારાજગી.
વરસાદના કારણે અમદાવાદના હાલ બેહાલ. વરસાદમાં ધોવાયા રસ્તા. સાબરમતી પાવર હાઉસ પાસે બીઆરટીએસ સ્ટેન્ડ અને મેટ્રો સ્ટેશન પાસે રસ્તો ખરાબ. તો ન્યૂ ચાંદખેડામાં પણ રસ્તા ખસ્તા હાલ. લોકોને અકસ્માત સાથે કમરના દુખાવાની ભીતિ. અમદાવાદના નવા ચાંદખેડામાં ભૂવો પડતા કાર અને રિક્ષા ફસાઈ હતી. સત્યમેવ હોસ્પિટલ પાસેની ઘટના. અગાઉ પણ અહીંયા પડ્યો હતો ભૂવો. તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન. અમદાવાદમાં વાસણા બેરેજના 5 દરવાજા ખોલ્યા. ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા બેરેજના દરવાજા ખોલવા પડ્યા. 11,587 ક્યુસેક પાણી બેરેજમાંથી છોડાઈ રહ્યું છે. દહેગામ પંથકમાં 4 ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણીની સ્થિતિ. તાલુકાના બબલપુરા અને પાલૈયામાં ભરાયા પાણી. નીલકંઠ મહાદેવનું તળાવ ઓવરફ્લો. ઉપરપાસનું પાણી આવવાની શક્યતાના પગલે લોકોમાં ગભરાટનો માહોલ. સુરતના પલસાણા તાલુકામાં મીંઢોળા નદીના વહેણમાં ખેતરના પાણીમાં 2 વ્યક્તિઓ ફસાયા. બારડોલી ફાળની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા. ખેતરમાં કામકાજ કરતી વખતે મીંઢોળા નદીનો પ્રવાહ વધતા ફસાઈ ગયા હતા. સુરતના બારડોલીમાં પૂરમાં ફસાયેલા લોકોને ભોજન પાણી પહોંચાડાયા. મીંઢોળા નદીનું જળસ્તર વધતા રામજી મંદિર સામેના ટેકરા પર 250થી વધુ લોકો ફસાયેલા છે. સુરતમાં ઉપરવાસમાં વરસાદ પડતા મીઠી ખાડીના જળસ્તરમાં આંશિક વધારો. સ્થાનિક લોકોને તંત્રમાં ફરી ચિંતાનો માહોલ. જૂનાગઢના માળિયાહાટીનાનો બ્રજમી ડેમ ઓવરફ્લો. ગીરમાં ભારે વરસાદ પડતા પાણીની આવક વધી અને ડેમના 4 દરવાજા ખોલવા પડ્યા. નીચાવાળા 9 ગામોને એલર્ટ. ડેમ ઓવરફ્લો થતા ઘેડ પંથકમાં જળબંબાકાર. મહેસાણાના કડીમાં થોડ રોડ પર આવેલા અંડરબ્રિજમાં 6 ફૂટ જેટલા પાણી. અંડરબ્રિજમાં ખાનગી ટ્રાવેલ અને એક ટ્રક ફસાઈ હતી. ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસાડી બસમાં સવાર કર્મચારીઓને બહાર કાઢી દેવાયા. સાબરકાંઠાના તલોદમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. પ્રજાપતિ છાત્રાલય સિવિલ રોડ આશ્રય સોસાયટીમાં પાણી ભરાયા. ઉજેડિયા તલોદ હાઈવે પર પણ પાણી જોવા મળ્યું હતું. સાબરકાંઠામાં મોડી રાત્રે વરસાદ નોંધાયો. 1 કલાકમાં ઈડરમાં 0.5 ઇંચ વરસાદ પડ્યો. પ્રાંતિજમાં 1.5 ઇંચ અને હિંમતનગરમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ખેડાના માતર તાલુકાના લીંબાસી નજીક આવેલા ગામડાઓમાં ખેતરો નદીમાં ફેરવાઈ ગયા. 1,000 કરતા વધારે વીઘા જમીન પાણીમાં ગરકાવ. ખેડૂતોને ડાંગરનો પાક પાણીમાં તણાયો. ડાંગમાં પણ રાત્રે ભારે વરસાદ પડ્યો. વરસાદના પગલે ગીરા, ખાપરી, અંબિકા અને પૂર્ણ નદીઓ 2 કાંઠે વહેતી થઈ. હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટીતંત્ર સજ્જ છે. રાજકોટના ઉપલેટા પંથકમાં ભારે વરસાદથી વેણુ નદી પર સિંચાઈ માટે બનાવેલ નીલખા ગામનો ચેકડેમ તૂટ્યો. સરકાર દ્વારા સિંચાઈ માટે બનાવાયો હતો આ ચેકડેમ. રાજકોટના અનેક વિસ્તારમાં પણ વરસાદી માહોલ. ભક્તિનગર સર્કલ, માધાપર ચોકડી, ગોંડલ રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. રાજકોટના ધોરાજી તથા આસપાસના વિસ્તારોમાં 2 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ. ધોરાજીના તોરણિયા, પરબડી અને પીપળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં પાણીની આવક વધી. રાજકોટ જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છલોછલ. હાલમાં ડેમની જળસપાટી 31.5 ફૂટ જ્યારે કે કુલ સપાટી 34 ફૂટની છે.